દેવામાં આવે એમને વળતર આપીને છૂટા કરી દેવામાં આવે પણ ચોથું છે એ ક્લોઝર જ્યાં સુધી કામ ન હોય ત્યાં સુધી એને કામ આપવામાં ન આવે પણ જેવું એને કામ મળે અથવા વેચાણ વધવાની શક્યતા જણાય અને કામ અથવા ઉત્પાદન માટે માણસોની જરૂર પડે તરત જ એમને પાછા બોલાવી લેવામાં આવે એને ટેમ્પરરી કહેવાય ક્લોઝર તો ક્લોઝર ઇઝ ધી કરેક્ટ આન્સર કે જ્યાં સુધી કામ નથી ત્યાં સુધી એમણે કામ પર આવવાનું નહીં પણ એ સંજોગોની અંદર એમને પૂરો સેલરી ના મળે ઝીરો સેલરી પણ ના મળે પણ એ બંનેની વચ્ચેની કોઈક રકમ ચૂકવવામાં આવે એ કર્મચારી મંડળ અને માલિકો એ બંને મ્યુચ્યુઅલી નક્કી કરે કે અમુક ટકા સેલરી લઈને જ્યાં સુધી કામ નથી ત્યાં સુધી એ લોકો આ રીતે યુનિટને ક્લોઝ કરશે અને જેવું કામ મળશે ત્યારે એ ફરી યુનિટ ચાલુ કરવામાં આવશે ખાસ કરીને જે સિઝનલ બિઝનેસવાળા ઉદ્યોગો છે એની અંદર આ પ્રકારની વ્યવસ્થા હોય છે એ પછીનો ક્વેશ્ચન કે જેની અંદર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઈઆરઆર જેને કહેવાય છે આંતરિક વળતરનો દર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એ ઇન્ટરેસ્ટનો કયો દર સૂચવે છે ઇઝ ધી રેટ ઓફ ઇઝ ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ ધી કોસ્ટ ઓફ કેપિટલ કોસ્ટ ઓફ કેપિટલને એ મેચ કરે છે ઇક્વલ કરે છે પ્રેવલિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધી માર્કેટ બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર એ જોખમ વગરનું વળતર કહેવાય અથવા નેશનલાઇઝ બેન્કો અને પોસ્ટ ઓફિસની જે બચતો જે એના ઉપર જે વ્યાજ મળતું હોય એને પ્રવર્તમાન વ્યાજનો દર નક્કી કહેવામાં આવે છે કે જેમાં બિલકુલ મૂડી અને વ્યાજનું જોખમ રહેલું નથી થર્ડ પેઇડ ઓન ધી બોન્ડ્સ બાય ધી ફમ કોઈ ઔદ્યોગિક એકમ પોતાના બોન્ડ કે ડિબેન્ચર ઉપર જે વ્યાજ ચૂકવતું હોય એને આ દર કહેવાય કે ફોર્થ વન દેટ મેક્સ ધી નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેપિટલ ઓલમોસ્ટ ઝીરો સો ડી વિલ બી ધી કરેક્ટ આન્સર કે જેની અંદર આ જે વ્યાજનું વ્યાજની ચૂકવણી કરવામાં આવતી હોય અને એના આધારે જે પ્રોફિટ જનરેટ કરવામાં આવતું હોય એની આપેલ વ્યાજ કે વટાવના દરે પ્રેઝન્ટ વેલ્યુ શોધવામાં આવે અને એ એવી રીતે શોધવામાં આવે કે એની આજની રોકાણની રકમ જેને કહેવાય છે યોજનાનું વર્તમાન મૂલ્ય અને ભવિષ્યમાં મળનારા વળતરનું આપેલ વ્યાજ કે વટાવના દરની ક્યુમિલિટીવ અસર બાદ કર્યા પછી ચક્રવૃદ્ધિ વ્યાજે એની અસર બાદ કર્યા પછી એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી અને એ બે રકમ સરખી થાય અને જે દરે આપણને આ વળતર મળતું હોય એને કહેવાય ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન અલ્ટિમેટલી સમજવું હોય તો એમ કહેવાય કે આજે માનો કે આપણે એક લાખ રૂપિયા રોકવા માંગીએ છીએ તો એ આજનું યોજનાનું વર્તમાન મૂલ્ય કહેવાય અને આ યોજનાનું આયુષ્ય પાંચ વર્ષનું હોય તો પાંચ વર્ષ દરમિયાન પહેલાં વર્ષ બીજા વર્ષ ત્રીજા ચોથા અને પાંચમા વર્ષના અંતે આપણને કોઈક આવક મળવાની હોય એ આવક જે મળવાની હોય માનો કે પહેલાં વર્ષના અંતે આવક મળવાની હોય તો એનું આજે મૂલ્ય કેટલું બીજા વર્ષના અંતે આવક મળવાની હોય તો એમાંથી બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બાદ કર્યા પછી એનું આજે મૂલ્ય કેટલું વર્તમાન મૂલ્ય કેટલું અને એ બે રકમ ઓલવેઝ ઇક્વલ થાય તો જે દરે આ વ્યાજ ડિડક કરવામાં આવ્યું હોય એ દરને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કહેવાય કે જ્યારે પ્રેઝન્ટ વેલ્યુ અને આ મળનારી રકમ બંને ઝીરો અથવા ઇક્વલ થઈ જાય તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન માટે ડી વિલ બી ધી કરેક્ટ આન્સર મિત્રો અહીંયા આજનો આપણા લેક્ચરનો સમય અહીંયા પૂરો થાય છે અગેન નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સિરીઝની અંદર આપણે આગળ વધીશું થેન્ક યુ